ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા 6 માર્ચે પેન ડાઉન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગાંધીનગર ચાણક્ય ભવન ખાતે બંને મંડળોની બેઠક યોજાઈ હતી. જે અંગેની માહિતી આપતા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના સતીશ પટેલે જણાવ્યું હતું કે અમે સરકારને 4 તારીખનું અલ્ટિમેટમ આપ્યું હતું. અમારી 2 માંગ સંતોષાઈ છે, પરંતુ 3 મુખ્ય માંગો પેન્ડિંગ હોય અમે પેન ડાઉનનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જૂની પેન્શન યોજના ફિક્સ પગાર નાબૂદી 2005 પહેલા નોકરી પર લાગેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા આ 3 મુદ્દે પેન ડાઉનનો કાર્યક્રમ આપેલ છે. અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા 6 તારીખે સમગ્ર રાજ્યના કર્મચારીઓને પેન ડાઉન અને ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવા માટેનો આદેશ કરવામાં આવેલો છે. અને 6 તારીખ અમે સરકારને 4 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું કે સરકાર અમારા પ્રશ્નોને જો જવાબદારીપૂર્વક અમને જવાબ નહીં મળે તો આ બાબતે અમારે અગાઉના કાર્યક્રમો નક્કી કરવાના થશે. 2 પ્રશ્નોનું જે સોલ્યુશન હતું એ 23 તારીખના આંદોલન બાદ એમાં પરિણામ મળ્યું છે. હજુ પણ અમારા 3 પ્રશ્નો એવા છે. 1/4/2005 પહેલાના લોકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા, 7મા પગારપંચના ભથ્થા અને કેસ ટુ કેસ બાબતની જે અમારી માગણીઓ સરકાર સાથે સમાધાન 2022માં થયું એ 3 મુદ્દા માટે હજુ પણ સરકાર સામે 6 તારીખે પેન ડાઉનનો કાર્યક્રમ આપ્યો છે. અને આજે રાજ્યના તમામ કર્મચારી મહામંડળના રાજ્યના હોદ્દેદારશ્રીઓની મિટિંગ બોલાવી છે અને આ મિટિંગમાં અગાઉના કાર્યક્રમનું નક્કી કરવામાં આવશે.